આજનો દિવસ 23 ફેબ્રુઆરી એટલે કે 23 ફેબ્રુઆરી 1952ના રોજ કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈ અધિનિયમ 1952 પસાર કરાયો હતો, એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એન્ડ મિસેલિયનિયસ પ્રોવિઝન એક્ટ 1952, જેનો મુખ્ય ઉદ્દેશ ફેક્ટરીઓ અને અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડની સ્થાપના કરવાનો હતો. ઈપીએફઓનું પૂરું નામ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. તે સરકારી સંસ્થા છે અને અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારી માટે પ્રોવિડન્ટ ફંડ સ્થાપવા માટેનું કામ કરે છે અને પેન્શન એકાઉન્ટનું સંચાલન કરે છે. ઈપીએફઓનું સંચાલન ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય જ કરે છે તથા નાણાકીય વ્યવહારની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી સંસ્થા ઈપીએફઓ છે. પ્રોવિડન્ટ ફંડ કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને સ્થિરતા પ્રદાન કરે છે. વિડીયો પસંદ આવે તો તેને લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો અને આ પ્રકારની માહિતી માટે અમારા ચેનલને જોડાઈ રહો. ધન્યવાદ.